ડબુડી માતા ઉર્ફે ધનજી ઓટ પર વિશ્વાસ રાખી એક પિતાએ પોતાના પુત્રને ખોયો છે ત્યારે તે પિતા જયંત પંડ્યા કે જેઓ હવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે આવો સીધા જોઈએ ત્યાં કે કાંઈ પણ અચૂકતું થાય ઈ પહેલા હજી પણ ડબુડી મા ઉપર તાત્કાલિક ગુનો દાખલ કરી અને કાર્યવાહી અને શોધખોળ કરે નકર એના ભક્તો છે જે ફરિયાદી છે એને નુકસાન પહોંચાડશે પૂરેપૂરી દહેશત છે આવા ધાર્મિક નેતાઓ પોતાના નામે કંઈ પણ રાખતા નથી એ પોતાના નામે કોઈ પણ આર્થિક સંપન્ન છે અત્યારે બધા હોશિયાર થઈ ગયા છે એટલે બીજાના નામે ભક્તોના નામે આર્થિક ભંડોળ દાગીનો જમીન જાયદાદ મકાનો આ બધું રાખતા છે જે 36,000 રૂપિયાનો જે ભાડાનું મકાન છે એમાં જે પ્રવૃત્તિ થતી હતી કારણ કે ભાડાનું મકાન હતું ત્યાં કોણ અવર જવર કરે ક્યાં સામે આ પણ એક તપાસનો વિષય છે ક્યાં ટાઈમે કોણ એકલા આવતી ને કઈ ગાડી આવીને વહી જતી હતી એ કોઈને ખબર નથી અંધશ્રદ્ધાળુને માત્ર ને માત્ર એમ ખબર છે કે ભાઈ મારો જે ડબુડી છે આ કહેવાતો ડબુડી છે એની ગેરપ્રવૃત્તિ છે એને ધ્યાનમાં જ નથી નજરઅંદાજ કરે છે આજે પણ આપણે જોઈએ છીએ કે આસારામ છે નિર્મલ બાબા છે રામપાલ છે એના ભક્તો સરકારને 8-8 કરોડમાં એના પડદાભાસમાં ખર્ચો કરવો પડ્યો તો એના અંધભક્તો છે એ માનવા તૈયાર નથી આજે કોર્ટે ન્યાયિક રીતે એને સજા કરી છે આ જીવનની સજા કરી છે તો પણ માનવા તૈયાર નથી એવા અત્યારે ડબુડીના અંધભક્તો છે એ ખાસ વિજ્ઞાન જાથા અપીલ કરે છે તમે સત્યની નજીક જાઓ તમે સાચું સાંભળો સાચું જોવો કંઈક બધા વ્યક્તિઓ ખોટા નથી હોતા ડોક્ટર 10,000 કેસમાં ઓપરેશન સફળ થાય પણ જો ડોક્ટરથી પોતે લાયકાત વાળા ડિગ્રી ધારી હોય અને એક કેસમાં માત્ર કેન્સર હોય કે કોઈ પણ સર્જરી હોય અને એમાં જો ભૂલ ખાઈ જાય તો ડોક્ટર ઉપર કેસ દાખલ થાય છે મારી સાથે વાત કરી છે અને વાત કરી છે એને કબૂલ્યું છે એને એવું કબૂલ્યું છે કે ભાઈ અત્યારે ગાંધીનગરના એક પોલિટિશિયન નો આ ફોન છે અને આ પોલિટિશિયન ને કોઈ પણ કઈ તમે જાહેર ન કરતા મહેરબાની કરીને અને અમે સ્વીકારીએ છીએ કે ભાઈ ઢબુડીના નામે અમારા વ્યક્તિમાંથી 4-5 જણા બાધાના નામે 4-5 લાખ રૂપિયા ભરાવતા હતા એવી પણ અમને માહિતી મળી છે એવું એને મોટી રકમ એવી પણ કબૂલી છે પણ એનો ફેસબુક ઉપર એની સાથે એનો ફોટો છે એની સાથે માત્ર ને માત્ર 3 જ વ્યક્તિનો જે વ્યક્તિ મોબાઈલ છે એ વ્યક્તિ એકમાં નાયબ મુખ્યમંત્રી અને એક બીજો કોઈ સાથે બીજા પોલિટિશિયનનો એવા પડે હું મને કોઈ બાકી કોઈ અંદાજ નથી કે એની સાથે કોઈ એનો કયા પ્રકારના પોલિટિશિયનનો સંબંધ એ મને ક્યાંય ખ્યાલ નથી આ બધી વસ્તુ વાસ્તવિક છે વિજ્ઞાન જાતા ક્યારેય કોઈને પણ નુકસાન ન થાય એવું એનું ખાસ ધ્યાન રાખે છે અમારો કોઈ સરકારના કે કોઈ પ્રતિનિધિ સાથે વાંધો નથી માત્ર ને માત્ર અંધશ્રદ્ધા ફેલાવે છે લોકોને ગુમરાહ કરે છે કેન્સરનો દાવો કરે છે અમારા પ્રયાસો અત્યારે અમને ભલામણના તો ધોધ તો ઘણા સમયથી આવે છે અમારી પાસે એવિડન્સ પણ છે પરંતુ અમને બેઠક કરવા માટે એક પત્રકાર છે એને 50 ફોન કર્યા છે અમને એ પત્રકારે બેઠક માટે સતત પ્રયત્ન કર્યા 50 ફોન કર્યા રાતના છેલ્લી 12:30 પછી અમારી વાર્તા પડી ભાંગી 12:30-1 વાગ્યે અને એને મને લેખિતમાં પણ આપ્યું પણ એને એવી રીતે એના કોઈ ડબુડીના વકીલે એવું લખાણ કરી દીધું કે જેથી કરીને અમને અમને જાથાને મુશ્કેલી પડે એવામાં એને સહી કરી છે ડબુડીએ પોતે એના સેવકો 10 જણાએ સેવકે કે ભાઈ અમે આવા ચમત્કાર નથી કરતા આ તે પણ એને એમાં શિફતપૂર્વક કોઈ વકીલની સલાહ લઈને કર્યું છે જેથી કરીને અમને મુશ્કેલી કરે એટલે અમે એને માન્ય રાખ્યું નહોતું રાતના 12:30 વાગે જે પત્રકાર માધ્યમમાં હતા એની માધ્યમમાં અમારી એ વાર્તા અમે કીધું કે તમે પહેલા પહેલા યુટ્યુબ ઉપરથી જે ભરમાવનારા બધા યુટ્યુબ ઉપરના છે ધમકીઓમાં એવું છે કે અત્યારે માત્ર ને માત્ર અમને બહુ ચોખ્ખું જ કહેવામાં આવે છે કે વિજ્ઞાન જાથા આ જે પ્રકરણની અંદર તમે રસ લ્યો એમાં અમે એટલા માટે કે અમે કોઈ પોલિટિશિયન નહીં કોઈ અમે કોઈ કોઈ રાજકીય કોઈ પણ પક્ષ હોય એની સાથે નથી વિજ્ઞાન જાથા તટસ્થ છે અમને કોઈ એ વ્યક્તિ જે પોલિટિશિયન હોય એને ખબર પણ ન હોય પણ એના નામે કોઈ કરતું એને ગુમરાહ કરવા માટે કે એને બદનામ કરવાની પ્રવૃત્તિ આવું બધું અમને ધ્યાનમાં એટલે અમે કોઈ વિષયમાં પડવા માંગતા નથી નહીં એમાં એવું કીધું કે અમે છે મહિલાએ એમ કીધું કે ભાઈ તમે ગાંધીનગર કે તમે કોઈ જગ્યાએ મિટિંગ કરીએ પણ આ ઢબુડી પ્રકરણનો તમે કોઈ અંત લેવો અને એની સાથે માત્ર ને માત્ર આ જે રાજકીય વ્યક્તિ છે બાબાદાર એનો એના સાથે ફોટો છે મોબાઈલ રાજકીય વ્યક્તિનો છે પણ એ મહિલા દ્વારા મારી સાથે વાત કરાવતા હતા એનો હેતુ એટલો હતો કે આ પ્રકરણમાં ગમે એમ કરીને આ પ્રકરણ બંધ કરવા માટે પણ અત્યારે એક જ લક્ષ્ય છે કે આ વ્યક્તિને કારણે અસંખ્ય લોકોને નુકસાન થયું છે શારીરિક માનસિક આર્થિક શોષણ થયું છે
અનેક રોગી બિચારા મૃત્યુને ભેટાય છે અને અસહ્ય પીડા થઈ છે એટલે આવી પીડા ભવિષ્યમાં કોઈ નાગરિકને કે કોઈ દર્દીને ન થાય એનું માટેનું આ અભિયાન છે અને આ એની આ ગેરપ્રવૃત્તિ છે આ બધી બંધ થાય એના માટેનું અભિયાન છે. રંજીની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં શું છે અને તે કેટલા એક પાટલા કમાતો? હવે એ ખાસ કરીને એક ગાદી એ અમારું સર્વે છે એક ગાદી એ પોતે અને એને બધા અને સાથળ ઉપર જયારે ધૂણે છે પેલા તો એ ઢાંકે શું કામ, ધૂણીને પ્રવચન શું કામ આપે છે એ એક મોટો સવાલ છે. એવી મર્યાદાવાળા 140 કરોડનો દેશ છે અને એવી મર્યાદાવાળાને એને કંઈ ઠેકો નથી લીધો. પહેલી વસ્તુ છે કે એને ભક્તો એને વળગી રહ્યા છે અને ધૂણીને કંઈ પ્રવચન ન કરાય આ પત્તિ પણ ખોટી છે અને એને ઉપદેશ આપવો તો કોઈ ના નથી પણ ધૂણીને ઉપદેશ આપે છે. આ બધી એક એક ઓડિયો વિડીયો એની છે યુટ્યુબ ઉપર, એમાં એક મહિલા ગાંડી છે અમારી પાસે ગઈકાલે જ આવ્યો, એને આ ધૂણતા ધૂણતા એમ કહે છે કે આને એના પરિવારને કે ગાંજો આપજો એવું કહે છે. એટલે ગાંજા આપવાની પણ એ સલાહ આપે છે તો ગાંજો આપવો એ પણ એક ગેરકાનૂની પ્રવૃત્તિ છે. આવી બધી વસ્તુ છે તો આ સદંતર ખોટી છે અને યુટ્યુબ ઉપર આ કોઈ પણ વ્યક્તિને મળે કે ગાંજો એક ની બે ક્લિપ છે ગાંજાની કે કોઈ માનસિક બીમાર છે. કમાતા એક પાટલે માત્ર ગાદી કરે 80 લાખ માંડી એના સાગરીતો સહિત અને 125 કરોડ સુધીનો એનો કારોબાર છે, એનું મોટી માયાજાળ છે, એની સંપત્તિ બીજાના નામે, એના દાગીના બીજાના એ હોશિયાર હતો એટલે દાગીના જેવા આવે ચડાવે એ બધા એના કરીને બિસ્કિટ કરી નાખતો હતો. આવી પૂરતી માહિતી છે. થેન્ક યુ વેરી મચ બધાનો, થેન્ક યુ વેરી મચ. તો આ હતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા કે તેમને જે ધબુડી માતાનું જે ખેલ ચાલી રહ્યું છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સેવકોની ગુંડાગીરી તેમની વધી ગઈ છે અને તેમને ધમકી પણ આપવામાં આવી રહી છે. વિજ્ઞાન જાથા હંમેશા નિર્દોષ લોકો સાથે છે અને ધબુડી માતા અને તેના સેવકોની સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. અંધશ્રદ્ધાનો અહીં મોટા પાયે પ્રચાર થઈ રહ્યો છે. સત્યની નજીક જવા માટે વિજ્ઞાન જાથાના ચેરમેન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ સત્યની નજીક જાય, આખરે જે શું છે તે વિશે તેઓ જાણે અને ત્યારબાદ તેમાં વિશ્વાસ કરે. વિજ્ઞાન જાથાને ધમકી મળતી હોવાની પણ અહીં તેમણે વાત કરી હતી. ધનજીની ગેરપ્રવૃત્તિ બંધ કરવાનો પ્રયત્ન વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો છે, સાથે સાથે યુટ્યુબ પરના કેટલાક વિડીયોને લઈને પણ અહીં તેમણે ઉલ્લેખ કર્યો.